ડેફિનેટલી તો સૌથી પહેલાં તો એબીબી પર મલ્ટીપલ રિપોર્ટ છે અને આજે ઘણા બધા બ્રોકર્સ રિપોર્ટ્સ છે હું પહેલા જ તમને જણાવી દઉં તો સૌથી પહેલાં યફરીસ પર જઈશું આપણે તમને બાયકોલ જાળવી રાખ્યું છે અને લક્ષ્ય બહુ મલ્ટીપલ ફ્રન્ટ્સ પર વધાર્યા છે બે હજાર છસો ચાલીસથી વધારીને સીધા ત્રણ હજાર ચારસોના લક્ષ્ય તમને અહીંયાથી ખાસ જોવા મળશે તેમણે કહ્યું છે કે ઓપરેટિંગ લેવલ્સ જે છે તે ખાસ અહીંયા માર્જિન્સને હેલ્પ કરતી જોવા મળશે અને જે ઇલેક્ટ્રોનિક્સ છે ડેટા સેન્ટર લોજિસ્ટિક્સ આ બધાની જો આપણે વાત કરીએ તો હાઈ ગ્રોથ એરિયા જોવા મળી રહ્યા છે તેમણે અહીંયાથી નાણાં કહ્યું છે ત્રેવીસ ચોવીસ કેલેન્ડર યર બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઇપીએસ એસ્ટીમેટ્સ પંદરથી સોળ ટકા સુધી વધાર્યા છે તો આના પર તમારું ધ્યાન હોવું જોઈએ નેક્સ્ટ મેકવેરી તરફથી એબીબી પર ત્રણ હજાર એકસોના લક્ષ્ય આઉટ પર્ફોર્મનું રેટિંગ તમને અહીંયા જોવા મળશે તેમણે કહ્યું છે કે ઓર્ડર મોમેન્ટમ જે છે તે પાછલા ત્રિમાસિકના ધોરણે જોવા જઈએ તો બ્રોડ બેઝડ સરસ જોવા મળી રહ્યું છે અને આ જે મોમેન્ટમ છે તે હજુ પણ યથાવત રહી શકે છે અહીંયાથી આવનારા મહિનાઓ માટે થઈને તેમણે નાણાકીય બજાર બાવીસ થી ચોવીસના ઈપીએસ એસ્ટિમેટ્સ જે છે પ્રોફિટ પર્ટિક્યુલરલી એસ્ટિમેટ્સ છે છ ટકા બાર ટકા અને બાર ટકા સુધી વધાર્યા છે નેક્સ્ટ આવી જઈએ ટ્રેન્ડ પર ગઈકાલે નંબર્સ તમને આવતા જોવા મળેલા હતા અને રોબસ નંબર આવતા જોવા મળ્યા હતા યફરિસ તરફથી તમને હોલ્ડનું રેટિંગ અહીંયાથી જાળવેલું જોવા મળશે લક્ષ્ય અગિયારસો પચાસથી વધારી અને તેરસોના અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે તેમણે કહ્યું છે કે જે શાર્પ ગ્રોથ છે પર્ટિક્યુલરલી રેવન્યુમાં તમને આવતો જોવા મળ્યો છે પહેલા ત્રિમાસિકમાં જે અનુમાનથી ક્યાંય વધારે છે આવી પરિસ્થિતિમાં ત્રણ વર્ષના રેવન્યુ કેગર જે છે તે લગભગ ત્રીસ ટકા સુધી આવવા આ કંપની માટે ઇમ્પ્રેસિવ કહેવાય સારું કહેવાય તેવું તેમનું કહેવું છે એસ્ટિમેટ્સ જે છે તે સાતથી નવ ટકા સુધી તેમણે રિવાઇઝ કર્યા છે અને જે સ્ટ્રક્ચરલ સ્ટોરી છે તે તેમને પસંદ આવી રહી છે ટ્રેન્ટની પણ વેલ્યુએશન્સ જે છે તે હજુ પણ તેમને થોડા સાઇડલાઇન કરી રહ્યા છે એટલે કે નવી ખરીદીની સલાહ નથી પણ હોલ્ડ કરી રાખવાની સલાહ નેક્સ્ટ ભારત ફોર્સ યુબીએસ પર યુબીએસ દ્વારા ભારત ફોર્જ પર તમને બાયનું રેટિંગ જાળવી રાખવામાં આવી રહ્યું છે લક્ષ્ય આઠસો સિત્તેર થી ત્રીસ રૂપિયા વધારી અને નવસોના કરી દેવાયા છે તેમણે કહ્યું કે ડબલ ડિજિટનો ગ્રોથ હજુ પણ તમને અહીંયાથી ખાસ ભારતના ઇન્ડસ્ટ્રીયલ એરિયાના હિસાબથી ત્રણથી ચાર વર્ષ માટે જોવા મળી શકે છે સિગ્નિફિકન્ટ રેમ્પઅપ તમે અહીંયાથી ખાસ જોઈ શકો છો આવી પરિસ્થિતિમાં ડોમેસ્ટિક કમર્શિયલ વ્હીકલની ડિમાન્ડની જે સ્ટોરી છે એ રિકવરી બતાવી રહી છે અને આ સ્ટ્રોંગ એક્સપોર્ટ આઉટલુક બતાવી રહ્યું છે આથી તેમણે અહીંયાથી ખાસ આ રેટિંગ આપ્યું છે નેક્સ્ટ તમે ભારત ફોર્સ પર યફરિસ તરફથી અંડરપર્ફોર્મનું રેટિંગ જોશો તેમણે અહીંયા ખાસ પાંચસો ચાલીસના લક્ષ્ય આપ્યા છે તેમણે કહ્યું છે કે નિયર ટર્મ આઉટલુક જે છે તે સારો છે પરંતુ તેઓ જોઈ રહ્યા છે કે જે અર્નિંગ્સનો ગ્રોથ ટ્રેજેક્ટરી છે તે થોડું નીચે આવતું જોવા મળી રહ્યું છે એટલે એમનું એવું માનવું છે કે અહીંયાથી તેમની આવક જે છે તે થોડી ઘટતી જોવા મળશે તો આવી પરિસ્થિતિમાં નાણાકીયભાઈ ત્રેવીસ ચોવીસના ઈપીએસ એસ્ટિમેટ્સ તેમણે અહીંયાથી ચારથી પાંચ ટકા સુધી કટ કર્યા છે ઘટાડ્યા છે ધ્યાન રાખીએ નેક્સ્ટ ઇપકા ઇપકા લેબોરેટરીઝ પર ઇન્વેસ્ટ તરફથી ડાઉનગ્રેડ થયું છે પહેલા બાયનું રેટિંગ હતું હવે હોલ્ડના રેટિંગ પર આવી ગયા છીએ લક્ષ્ય અગિયારસો થી કટ કરીને એક હજાર ત્રીસ જોવા મળશે તેમણે કહ્યું છે કે મેનેજમેન્ટે અહીંયાથી ડાઉનગ્રેડ કર્યા છે માર્જિનના ગાઈડન્સ ઓગણીસ ટકા ભરી દીધા છે નાણાકીય હજાર ત્રેવીસ માટે આથી તેમણે પણ અહીંયા પોતાના રિપોર્ટમાં ઇન કરી છે આ વસ્તુ ચારસો ના પોઈન્ટના માર્જિનનું ઇમ્પ્રુવમેન્ટ તેમણે ઇન કરી લીધું છે અને ઈપીએસ એસ્ટિમેટ્સ પણ નીચે કર્યા છે ફરી એકવાર જાણ કે ત્રેવીસ ચોવીસ અને પચીસ માટે થઈને તેમણે કહ્યું છે કે જે કંઈ પણ ફર્ધર ઈપીએસ કટ્સ છે તેને પણ તેઓ આઉટ નથી કરી રહ્યા એટલે હજુ પણ ઈપીએસ કદાચ ઘટાડવામાં આવી શકે છે નેક્સ્ટ પેટીએમ પરફોર્મનું રેટિંગ મેકવાયરી તરફથી લક્ષ્ય સાડા ચારસોના તેમણે કહ્યું છે કે નવા આરબીઆઈના જે નિયમો આવ્યા છે એના કારણે ઓપરેશનલી કોમ્પ્લેક્સિટી જે છે બીએનપીએલ બિઝનેસને વધતી જોવા મળશે એફએલડીજી સ્ટ્રક્ચર છે આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે એના કારણે થઈને કરંટ સર્ક્યુલર જે છે તેમાં થોડું એન્ટિટીઝની અંદર અસર આવતી જોવા મળી શકે છે મેનેજમેન્ટ એવું માની રહ્યા છે કે અહીંયાથી થોડો વ્યૂ પોઝિટિવ છે અને જો બાકી બધી એફએલડીજી અરેન્જમેન્ટ્સના હિસાબથી જોઈએ તો અહીંયા થોડી અસર આવી શકે છે નવા નિયમોને કારણે ડેટા શેરિંગ જે છે બેન્ક્સ અને ફિનટેક કંપનીઓની વચ્ચે લિમિટેડ થઈ જશે તો આવી પરિસ્થિતિમાં તમને થોડી અસર આવી શકે છે નેક્સ્ટ પીડી લાઇટ કાલ આપણે જોયું હતું નંબર્સ આવ્યા હતા તો મેકવેરી તરફથી પરફોર્મનું રેટિંગ બે હજાર પચીસના લક્ષ્ય છે તેમણે કહ્યું માર્જિનના રિસ્ક હજુ પણ છે અહીંયાથી કન્સર્ન્સ ડિમાન્ડ ગ્રોથના હિસાબથી છે જે પર્ફોર્મન્સને થોડી અસર પહોંચાડી શકે છે તેમણે કહ્યું કે મહત્વના જે કોન્ફરન્સ કોલના ટેકઅવેઝ છે તે એવું કહી રહ્યા છે કે નિયર ટર્મ થોડા માર્જિનના કન્સર્ન્સ બની શકે છે આજના દિવસનો અંતિમ રિપોર્ટ રહેશે પાવર ગ્રીડ પર સીએસ એટલે કે ક્રેડસી તરફથી ન્યુટ્રલ રેટિંગ તેમણે જાળવી રાખ્યું છે લક્ષ્ય એકસો બ્યાસીથી વધારી અને બસ્સો દસ કરી દીધા છે અર્નિંગ્સ એસ્ટિમેટ્સ લગભગ માઇનસ એક અને શૂન્ય નાણાકીયભાઈ ત્રેવીસ અને ચોવીસ માટે તેમણે વધાર્યા છે અને આવી પરિસ્થિતિમાં કોમ્બિનેશન જે છે વેલ્યુએશનનું અને ગ્રોથનું તે હજુ પણ તમને રિલેટિવલી વીક રહેતું જોવા મળી શકે છે આથી તેઓ ન્યુટ્રલ છે અહીંયા અને ડાઉનસાઇડ જે છે તે રિસ્ક પોટેન્શિયલી જે છે તે ખાસ રિટર્નના કટ્સમાં જોવા મળી શકે છે નાણાકીય હજાર પચીસ સુધીમાં તમને થોડી આની અસર રહેતી જોવા મળે એટલે ન્યુટ્રલ છે તેઓ અહીંયાથી જે ગ્રોથની વિઝિબિલિટી નથી પાવરગ્રીડમાં એટલા માટે થઈને તો કે સરફ યુ ધી ન્યુટ્રલ રેટિંગ પણ લક્ષ્ય તેમણે વધારીને બસો દસ જરૂર કર્યા છે તો આ બધા રિપોર્ટ્સ છે કે જેને આજે ધ્યાનમાં રાખીશું બેક ટુ